कोरोना केस वधी रह्या छे त्यारे वल्लभ विद्यानगर ने सरदार पटेल यूनिवर्सिटी द्वारा राज्य ने बीजी अने आणंद में प्रथम आरटीपीसीआर लैब शुरू करवामां आवी छे। लैब खाते 6 टेक्निशियन अने सैम्पल कलेक्शन सेंटर खाते 4 कर्मचारी सहित कुल 10 जेटला कर्मचारी फरज बजावशे, जेमां 7 थी 8 कलाक में ज रिपोर्ट आपी देवामां आवशे। જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, પરંતુ આણંદ જિલ્લાની અંદર જો વાત કરવામાં આવે તો આરટીપીસીઆર ટેસ્ટ કરવાની એક પણ લેબોરેટરી નથી। અહીંયાથી સેમ્પલ લઈને અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવતા હતા, પરંતુ આણંદ વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીએ પહેલ કરી છે અને આરટીપીસીઆર લેબ બનાવી છે। ત્યારે આપણે પૂછીશું સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ સાથે વાત કરીશું કે આરટીપીસીઆર ટેસ્ટની શું વ્યવસ્થા છે। સૌથી પહેલાં તો આ ગુજરાત સરકારે દરેક યુનિવર્સિટીને એવું કીધું હતું કે ભાઈ તમારી પાસે જે સાયન્સના વિજ્ઞાનના જે વિભાગો છે એની અંદર આરટીપીસીઆર મશીન આવતું હોય છે, તો એના આધાર ઉપર તમે આ આરટીપીસીઆર લેબ તમારી યુનિવર્સિટીમાં શરૂ કરો। જો વાત કરવામાં આવે તો સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ સાહેબે સ્પષ્ટ કીધું છે કે 700 રૂપિયા જે ચાર્જ લેવામાં આવશે અને તેમાં પણ જે શૈક્ષણિક કર્મચારીઓ છે, યુનિવર્સિટીના કર્મચારીઓ છે અને જે ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી 50% ચાર્જ લેવામાં આવશે, તેઓને આ રીતે રાહત આપવામાં આવશે। આપણે અન્ય મેડમ આપણી સાથે ઉપસ્થિત છે કે આ જે અહીંયા કામ કરવાના છે, જણાવશો કે આરટીપીસીઆર ટેસ્ટ જે અહીંયા કરવાના છે કેવી રીતે કરવાના છે, શું છે ટેકનિકલી? આરટીપીસીઆર સેમ્પલ આપણે કલેક્ટ આરટીપીસીઆર માટે આપણે સૌથી પહેલાં સેમ્પલ કલેક્ટ કરીએ છીએ હેલ્થ સેન્ટરમાંથી, જે ટાઈમિંગ આપવામાં આવે છે 8 થી 10ના સમયગાળામાં સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે। સેમ્પલ કલેક્ટ કર્યા પછી અમે લોકો થર્મોકોલના બોક્સમાં વિધિન ટેમ્પરેચરમાં અમે અહીંયા શિફ્ટ કરીશું, દેન સેનિટાઈઝ કરીશું, દેન આ રૂમમાં જ્યાં આરએનએ એક્સ્ટ્રેક્શન થશે, આરએનએ એક્સ્ટ્રેક્શન કર્યા પછી સેમ્પલ્સને બાજુના રૂમમાં આરટીપીસીઆર પરફોર્મ કરવામાં આવશે। આરટીપીસીઆર પરફોર્મ કર્યા પછી સીટી વેલ્યુ એનાલિસિસ થશે અને પછી ડેટા જનરેટ કરવામાં આવશે। દૈનિક કેટલા ટેસ્ટ કરવામાં આવશે? દૈનિક તો અમે અત્યારે 90 જેટલા સેમ્પલ્સનું વિચાર્યું છે, જે પ્રમાણે ઉપર છે। સુરક્ષાની વ્યવસ્થા માટે અમે આરએનએ એક્સ્ટ્રેક્શન માટે સ્પેસિફિક પીપી કિટ માટેનું કર્યું છે, પીપી કિટ પહેરીને જ આરએનએ એક્સ્ટ્રેક્શન કરવાનું છે, અને ડ્યુરિંગ આરટીપીસીઆર બી અમે લોકો ગાઉન અને કેપ અને હેન્ડ ગ્લોવ્સ ને બધી માસ્ક પહેરીને જ અમે લોકો યુઝ કરીશું, જેથી સંક્રમણના ચાન્સીસ ઓછા રહે અને સેફટી રહી શકે। જો વાત કરવામાં આવે તો કોરોના સંક્રમણ અત્યારે સતત વધી રહ્યું છે, ત્યારે આપ આરટીપીસીઆર લેબમાં એક દેશની લાગણી માટે, દેશ માટે કામ કરવા માટે, દેશની જનતા માટે કામ કરવા માટે આરટીપીસીઆર ટેસ્ટ માટે કામ કરવા માટે આવ્યા છે તેમ કેવું છે? આ યુનિવર્સિટીએ એક પહેલ કરી છે જે ખૂબ જ સારી છે, જેના કારણે ફક્ત 7 થી 8 કલાકની અંદર આ જે આરટીપીસીઆર ટેસ્ટનું પરિણામ છે તે મળી શકશે તેનો રિપોર્ટ। ઇન્ડિયાનું જ ગુજરાત આપને અપીલ કરે છે કે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે ઘરમાં રહો, સુરક્ષિત રહો, માસ્ક અવશ્ય પહેરો, સેનિટાઈઝ કરતા રહો, કામ સિવાય ઘરની બહાર નીકળો નહીં અને આપના પરિવારને સુરક્ષિત રાખો। બુરહાન પઠાણ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, આણંદ।